લોકસભા 2024ની ચૂંટણી તો પૂરી થઈ ગઈ, જે બાદ હવે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ હોય તેમ લાગે છે. કારણ કે જ્યારે લોકસભા 2024ની ચૂંટણી ચાલતી હતી ત્યારે રાહુલ ગાંધીએ ન્યાયયાત્રા કાઢી હતી અને તે રીતે જ હવે ગુજરાતની કોંગ્રેસે પણ હવે ન્યાયયાત્રા કાઢવાનું નક્કી કરી લીધું છે. આવતીકાલથી એટલે કે તારીખ 9 ન્યાયયાત્રા ગુજરાતમાં નીકળવાની છે, જેને લઈને બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગુજરાતની અંદર જે સરકાર છે તેના લઈને પણ પ્રહારો કરવાના છે અને તે લોકો વિરોધ પણ કરતા કરતા ગાંધીનગર સુધી પહોંચશે. આ ન્યાયયાત્રા મોરબીથી નીકળવાની છે, જેને લઈને એક રૂટ પણ નક્કી કરી લેવામાં આવ્યો છે. શું છે તે રૂટ જુઓ. ગુજરાતમાં થયેલા કાંડોમાં જે પીડિત પરિવારો છે તેમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ ગુજરાતમાં ન્યાયયાત્રાનું આયોજન કરવાની છે. આવતીકાલે તે ન્યાયયાત્રાની શરૂઆત થશે, તેનો રૂટ પણ નક્કી થઈ ગયેલો છે. આ ન્યાયયાત્રા ગુજરાતના મોરબીથી શરૂ થશે. 9-8-2024 મોરબીથી આ ન્યાયયાત્રા ટંકારા જશે. 10 તારીખે ટંકારાથી રતનપર જશે. 11 તારીખે રતનપરથી રાજકોટ જશે. 12 તારીખે રાજકોટથી બેટી કુવાડવા જશે. 13 તારીખે બેટી કુવાડવાથી આ ન્યાયયાત્રા ચોટીલા પહોંચશે. 14 તારીખે ચોટીલાથી ડોડિયા પહોંચશે. 15 ઓગસ્ટે ધ્વજવંદન કરી અને તે બાદ ડોડિયાથી મૂડી જશે. 16 તારીખે મૂડીથી સુરેન્દ્રનગર. 17 તારીખે સુરેન્દ્રનગરથી ન્યાયયાત્રા લખતર જશે. 18 તારીખે લખતરથી છારદ જશે. 19 તારીખે છારદથી વિરંગામ જશે. 20 તારીખે વિરંગામથી છરોડી જશે. 21 તારીખે છરોડીથી શાંતિપુરા. 22 તારીખે શાંતિપુરાથી ચાંદખેડા. 23 તારીખે ચાંદખેડાથી ગાંધીનગર. હાલ આ ન્યાયયાત્રાની અંદર કોંગ્રેસના આગેવાનો સહિત તમામ કાર્યકર્તાઓ હાજર રહેશે અને ન્યાયયાત્રામાં લોકોને પણ ડોર ટુ ડોર પ્રચાર કરી અને અપીલ કરી રહ્યા છે કે તમે પણ જોડાઓ, જેથી કરીને જે આ મોરબી કાંડ હોય કે રાજકોટનો કાંડ હોય કે વડોદરાનો હરણી કાંડ હોય તે ફરી એક વખત ના બને અને સરકારની આંખ ખુલે તે માટે આ ન્યાયયાત્રા ગાંધીનગર સુધી પહોંચવાની છે. તમારો શું અભિપ્રાય છે આ વિડીયોમાં મને ચોક્કસથી કમેન્ટમાં જણાવજો અને ત્યાં સુધી મને આપજો રજા. નમસ્કાર.